વેલકમ ટુ માય ચેનલ મિત્રો, આજે આપણે જોઈશું ભારત રત્ન પુરસ્કારના 10 પ્રશ્નો. આ 10 પ્રશ્નો તમને ચોક્કસથી આવડતા હોવા જોઈએ, બરાબર. બિન સચિવાલય ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને, અને જો ના આવડતા હોય તો નોટ ડાઉન ખાસ કરી લેવા અને રીડિંગ કરી લેવા, કારણ કે ભાઈ 26 જાન્યુઆરી 2019 દિવસે કુલ બીજા 3 વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર એનાયત થયા છે, એટલે આપણી એક્ઝામો માટે આ મોસ્ટ 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 ટાઈમપી રહેશે. ડન. અને મિત્રો, હજુ સુધી કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો, અને મારા વિડીયો જો ગમતા હોય તો તમારા મિત્રોને શેર પણ અવશ્યથી જ કરો. ઓકે, તો આજે આપણે જોઈશું ભારત રત્નના 10 પ્રશ્નો. ભારત રત્નની થોડી વિગતો જોઈ લઈએ એના પહેલાં, શરૂ કરતા પહેલાં. તો ભાઈ, ભારત સરકાર તરફથી સર્વોચ્ચ એવોર્ડ એટલે કયો એવોર્ડ? તો એ છે ભારત રત્ન. શરૂઆત મિત્રો 26 જાન્યુઆરી 1954 કરાઈ હતી, અને આ 1954માં ભારત રત્ન સિવાય પદ્મ પુરસ્કારોની શરૂઆત પણ 1954થી જ થઈ છે. સાહિત્ય, કલા, વિજ્ઞાન અને સમાજસેવા ક્ષેત્રે આ એવોર્ડ અપાય છે. અને આ એવોર્ડની એ ખાસિયત છે મિત્રો કે આ પુરસ્કારમાં એક પણ રૂપિયો ધનરાશિ અપાતી નથી. બીજી વિશેષતા એ છે આ એવોર્ડની કે દર વર્ષે નથી અપાતા, અમુક ટાઈમ પીરિયડમાં જ અપાય છે. ડન. આપણે જોઈશું આજે 10 પ્રશ્નો. એમાં ફર્સ્ટ પ્રશ્ન છે મિત્રો કે ભારત રત્ન સૌ પ્રથમ ક્યારે અને કેટલા વ્યક્તિઓને અપાયો? તો મિત્રો 3 વ્યક્તિઓને 1954માં અપાયો. પહેલા છે ચક્રપતિ રાજગોપાલચારી, બીજા સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ત્રીજા છે ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામન. મિત્રો, ચક્રપતિ રાજગોપાલચારી ને રાજાજી તરીકે ઓળખાતા હતા, અને બીજું કે સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ પણ એ રહી ચૂક્યા છે. ઓકે, સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાત કરી લઈએ તો સર્વપ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે રહ્યા છે, સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા છે, અને તેમની યાદમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ પણ યોજાય છે. આ પણ ખાસ નોટ ડાઉન કરો. સીવી રામનની વાત કરી લઈએ મિત્રો તો સીવી રામનને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ અપાયું છે રમન ઇફેક્ટ માટે. આ પ્રથમ એવા ભારતીય હતા કે જેમને નોબેલ અપાયું હોય, ક્લિયર. અને આ નોબેલ અપાયા પછી એમને ભારત રત્ન પણ અપાયું છે સીવી રામનને રમન ઇફેક્ટ માટે ભૌતિકશાસ્ત્રની અંદર, ક્લિયર. આગળ જોઈશું કે ભાઈ ભારત રત્ન કેટલા ગુજરાતીઓને અપાયો છે? તો મિત્રો 3 ગુજરાતીઓને અપાયો છે. 1991માં મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ, અને બીજો 1997ની અંદર ગુલઝારીલાલ નંદાને. મોરારજી દેસાઈની વાત કરી લઈએ મિત્રો તો મોરારજી દેસાઈ પ્રથમ એવા વ્યક્તિ છે કે જે સૌથી મોટી ઉંમરે વડાપ્રધાન બન્યા હોય, 81 વર્ષની ઉંમરે. બીજું કે પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન રહ્યા હોય તો એ પણ છે મોરારજી દેસાઈ. ઇન્દિરા ગાંધી સાથે મતભેદ થતા એ પ્રથમ જનતા દળનું સમર્થન કરી અને પ્રથમ તે બિન કોંગ્રેસી વડાપ્રધાન રહ્યા હતા. કેન્દ્રમાં સૌથી વધુ વખત બજેટ પાસ કર્યું હોય તો મોરારજી દેસાઈએ પાસ કરેલું છે. નિશાને પાર્ક, પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાર્ક મેળવનાર કોઈ પ્રથમ ભારતીય હોય તો પણ છે મોરારજી દેસાઈ. પ્રથમ એવા ગુજરાતી છે કે જે વડાપ્રધાન પણ બન્યા હોય તો એ પણ કોણ છે? મોરારજી દેસાઈ. તો આપણા માટે મોરારજી દેસાઈ મોસ્ટ આઈએમપી છે. બીજી વસ્તુ ભી સરદાર વલ્લભભાઈ પટેલ. તો સરદાર વલ્લભભાઈ પટેલનું સી ફારો 562 દેશી રજવાડાઓમાંથી 559 દેશી રજવાડાઓને એકત્ર કરવાનો સી ફારો કોણા આશ્રયમાં જાય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. અને હમણાં તમને ખબર હોય તો 182 ફૂટ એમનું પુતરું બનાવવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાતની અંદર. ઓકે, આગળ જઈએ ભાઈ 1997માં ગુલઝારીલાલ નંદા. મિત્રો ગુલઝારીલાલ નંદાની વાત કરતા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલનો એક ક્વેશ્ચન પણ જોઈ લઈએ કે ભાઈ પૂછાય ભાઈ કે નાયબ વડાપ્રધાન, પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ બનેલા છે? તો પણ સરદાર વલ્લભભાઈ પટેલ. ગૃહમંત્રી પદે પ્રથમ કોણ રહ્યા છે? તો પણ એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. હવે વાત કરતા હતા આપણે ગુલઝારીલાલ નંદાની. તો મિત્રો ગુલઝારીલાલ નંદા બે વખત કાર્યકારી વડાપ્રધાન તરીકે રહ્યા હોય તો કોણ રહ્યા છે? ગુલઝારીલાલ નંદા. અને આ ગુલઝારીલાલ નંદા સાબરકાંઠાની સીટ ઉપરથી લોકસભાની ચૂંટણી જીતેલા છે. આ સબ ઓડિટરની પરીક્ષામાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. મોરારજી દેસાઈનો પૂછાય તો સુરતની સીટ ઉપરથી. ઓકે, અને આગળ જઈશું કે ભાઈ પ્રથમ મરણોત્તર ભારત રત્ન કોણે અપાયો છે? તો કોણે અપાયો છે ભાઈ? લાલ બહાદુર શાસ્ત્રીને. ક્યારે? 1966માં. મિત્રો એવું કહે છે 1965માં જ્યારે એ વડાપ્રધાન બન્યા ત્યારે 1965નું જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયેલું એમાં પાકિસ્તાનને ભારતે કારમો હાર આપેલો. ત્યારે આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય મુદ્દાએ અહીંયા આપણે ભારતને બહુ ફોર્સ કરેલો કે ભાઈ પાકિસ્તાનની જે જીતેલી છે જમીન એ તમે પરત કરી દો. અને એ વખતે લાલ બહાદુર શાસ્ત્રી કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નહોતા. એમને તાશ્કંદ ખાતે બોલાવવામાં આવે છે અને એવું કહેવાય છે કે હસ્તાક્ષર કર્યા બાદ એમને 2 જ કલાકની અંદર
હૃદય રોગનો હુમલો થયો છે એ રીતે એમનું મૃત્યુ થયું છે, પણ આ મૃત્યુ પણ એક રહસ્યમય છે. ઓકે, તો તે માટે પ્રથમ મરણોત્તર ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીને અપાયો છે. ક્લિયર? આ વડાપ્રધાન પદે જ મૃત્યુ પામ્યા હતા અને એમને જય જવાન જય કિસાન નામનું સૂત્ર પણ આપેલું છે. આગળ જઈએ કે ભાઈ પદ પર જ હોય તેવા કયા બે વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ અપાયો છે? તો મિત્રો બે છે, જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી. જવાહરલાલ નહેરુ તો મિત્રો 1950માં તત્કાલીન વડાપ્રધાન જ્યારે બનેલા, 1952 એમની શરૂઆત થઈ હતી, પણ 1950માં સ્વતંત્ર ભારતના પહેલા જે કામ ચલાવ સરકાર બની એમાં પણ આ વડાપ્રધાન બનેલા છે. તો એમાં મિત્રો એમને બે ત્રણ વસ્તુ મહત્વની કરેલી છે. પ્રથમ કે ભાઈ 15 માર્ચ 1950ની અંદર આયોજન પદની એમની રચના કરી હતી અને આ ડેટ ખાસમ ખાસ પર પૂછાય છે. સેકન્ડ પૈકી પંચશીલના કરારો જવાહરલાલ નહેરુએ ચીન સાથે કરેલા છે અને ત્રીજું મહત્વનું કાર્ય બિન જોડાણવાદની નીતિમાં એમને સહી કરેલી છે. એટલે કે ભારત કોઈ પણ વિશ્વ યુદ્ધમાં જોડાશે નહીં એને બિન જોડાણવાદની નીતિ કહેવાય છે. ડન. જવાહરલાલ નહેરુની બીજી વાત કરીએ તો 1952 થી 1962 સુધી એ વડાપ્રધાન પદે રહ્યા છે અને સૌથી વધુ ઉંમરે કોઈ વડાપ્રધાન રહ્યા હોય સૌથી વધુ સમયગાળા દરમિયાન તો કોણ રહ્યું છે? 10 વર્ષ સમયગાળા દરમિયાન જવાહરલાલ નહેરુ. બીજું કે ભાઈ પૂછાય કે સૌપ્રથમ વડાપ્રધાન, તે તમને ખ્યાલ જ હોય કે ભાઈ કોણ છે? જવાહરલાલ નહેરુ. બીજા મિત્રો છે ઇન્દિરા ગાંધી, આ એમના પુત્રી જ હતા અને જવાહરલાલ નહેરુ ધ સ્ટોરી ઓફ માય લાઈફ, બરાબર, આ ખાસ પૂછાય છે પરીક્ષામાં. તો આ કોણે લખેલી છે? જવાહરલાલ નહેરુએ. ડન. બીજું છે ઇન્દુના પત્રો, બરાબર, ઇન્દિરા ગાંધીને સંબોધીને જે પત્રો લખાય ઇન્દુના પત્રો, આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. મિત્રો ઇન્દિરા ગાંધીની વાત કરી લઈએ તો ઇન્દિરા ગાંધીના સમયમાં સૌથી વધુ વખત કટોકટીઓ બહાર પડી છે, બરાબર, આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. ભાઈ પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હોય તો પણ ઇન્દિરા ગાંધી અને પ્રથમ મહિલા ભારત રત્ન મેળવ્યો હોય તો પણ કોણ છે? ઇન્દિરા ગાંધી. એટલે પરીક્ષામાં પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી વિશેના ક્વેશ્ચનો. અને મિત્રો આ બંને વડાપ્રધાન પર વડાપ્રધાનના પદ ઉપર રહ્યા હોય અને ભારત રત્ન એવોર્ડ મેળવ્યો હોય આવા માત્ર બે જ વ્યક્તિઓ છે. કયા વ્યક્તિ પાસેથી આ એવોર્ડ પરત લેવામાં આવ્યો હતો? તો મિત્રો કયા વ્યક્તિ પાસેથી? સુભાષચંદ્ર બોઝ પાસેથી. એવું કહેવાય છે કે મિત્રો 1952માં જ્યારે આમના માટે ડિક્લેર કરવામાં આવ્યો આ એવોર્ડ, ત્યારે સુભાષચંદ્ર બોઝની જે પુત્રી છે એમને વિનમ્રતાપૂર્વક આને એવોર્ડને કેન્સલ કર્યો છે. કેમ કે એવું માને છે કે સુભાષચંદ્ર બોઝનું જે મૃત્યુ થયું એ મૃત્યુને માનવા તૈયાર નથી સંજોગાવશા, બરાબર, કેમ કે તેમના કોઈ પણ દસ્તાવેજ સાર્વજનિક કરાયા નથી અને આ માટે તમને ખબર હોય તો કોર્ટમાં કેસ પણ ચાલુ છે. ક્લિયર? સુભાષચંદ્ર બોઝની વાત કરી લઈએ તો મિત્રો સુભાષચંદ્ર બોઝનું જન્મસ્થળ છે કટક. એમણે સૂત્ર આપ્યું હતું કે ભાઈ જય હિન્દ, તું મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા, ચલો દિલ્હી, આ બધા નારા એમને આપેલા છે. વત્તા આઝાદ હિન્દ ફોજના ફોલોવર તરીકે રહ્યા છે. મિત્રો અહીંયા પણ ધ્યાન આપવા જેવી વસ્તુ છે કે આઝાદ હિન્દ ફોજના સ્થાપક પૂછાય તો કેપ્ટન મોહનસિંહ છે, જ્યારે ફોલોવર્સમાં કોણ છે? સુભાષચંદ્ર બોઝ. એટલે તમને આ વસ્તુ ખાસ ખ્યાલ હોવી જોઈએ સુભાષચંદ્ર બોઝ વિશે. નેક્સ્ટ જઈએ કે કયા બે વિદેશી વ્યક્તિઓને આ એવોર્ડ અપાયો છે? તો કોણે અપાયો છે ભાઈ? તો ખાન અબ્દુલ ગફાર ખાનને 1987માં અને નેલ્સન મંડેલાને 1990. આ ઉપરાંત મિત્રો મધર ટેરેસાને પણ અપાયો હતો, પણ એમને ભારતનું સિટીઝનશીપ સ્વીકાર્યું એટલે હવે બે વ્યક્તિઓ એવા છે કે જેમને વિદેશી વ્યક્તિઓ તરીકેને એવોર્ડ અપાયો છે. મિત્રો વાત નીકળી છે મધર ટેરેસાની તો આપણે અગાઉ જોઈશું, અત્યારે આપણે ખાન અબ્દુલ ગફાર ખાનની વાત કરી લઈએ. તો ખાન અબ્દુલ ગફાર ખાન મિત્રો સરહદના ગાંધી તરીકે ઓળખાય છે અને મહાત્મા ગાંધીને ખાસ તે મિત્ર પણ રહ્યા છે. ક્લિયર? અને એમને 1987ની અંદર આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મિત્રો નેલ્સન મંડેલા, તો નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના છે અને એ પણ ગાંધીજીના ખાસ મિત્ર રહ્યા છે અને પ્રથમ અશ્વેત 27 વર્ષ જેલમાં રહ્યા બાદ પ્રથમ અશ્વેત રાષ્ટ્રપ્રમુખ તરીકે સાઉથ આફ્રિકાના બન્યા હોય તો કોણ બનેલા છે? નેલ્સન મંડેલા. એટલે આ બે પ્રશ્નો પણ આપણા માટે મોસ્ટ ટાઈમ બી થઈ જાય છે. નેક્સ્ટ જઈએ ભાઈ કેટલી મહિલાઓને આ એવોર્ડ અપાયો છે? તો અત્યાર સુધી કેટલી મહિલાઓને અપાયો છે? મિત્રો 4 મહિલાઓને. એમાં ફર્સ્ટ છે ઇન્દિરા ગાંધી, બીજા છે મધર ટેરેસા, બીજા છે અરુણા આસફ અલી અને ચોથા છે મિત્રો લતા મંગેશકર. મિત્રો 4 મહિલાઓની વાત કરી લઈએ તો ઇન્દિરા ગાંધી વિશે આપણે જોઈ ગયા. મધર ટેરેસાની વાત કરીએ તો મધર ટેરેસા એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમને 3 એવોર્ડ સર્વોચ્ચ મળ્યા. કયા? તો મેક્સેસ એવોર્ડ, બરાબર છે, ભારત રત્ન એવોર્ડ અને નોબેલ પારિતોષક. મિત્રો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન એમને 1980માં મળેલો છે, વિશ્વનો સર્વોચ્ચ એવોર્ડ નોબેલ એમને 1979માં મળેલો છે અને ત્રીજો એશિયાનો સર્વોચ્ચ એવોર્ડ મેક્સેસ એવોર્ડ પણ મધર ટેરેસાને મળેલો છે. એટલે 3 એવોર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય અથવા એકમાત્ર મહિલા હોય તો એ કોણ છે? મધર ટેરેસા. અરુણા આસફ અલીની વાત કરી લઈએ મિત્રો, અરુણા આસફ અલીએ 1942ની અંદર ભારત છોડો આંદોલનમાં
સક્રિય ભૂમિકા ભજવી હતી અને એમણે ટેમ્પલ ક્ષેત્રમાં ધ્વજ ફરકાવી અને લોકોને સક્રિય કર્યા હતા. અને આ ભૂમિકા બદલ અરુણા આસફ અલીને પણ આ એવોર્ડ એનાયત કરાયો છે. બીજા છે લતા મંગેશકર. ભારતની બુલબુલ તરીકે કોણ ઓળખાય છે? લતા મંગેશકર. આમને 2001માં એવોર્ડ એનાયત કરાયો છે, જ્યારે અરુણા આસફ અલીને 1998માં આ એવોર્ડ એનાયત થયો છે. ક્લિયર? નેક્સ્ટ જઈશું. એક વર્ષમાં કેટલા લોકોને આ એવોર્ડ આપી શકાય? તો મિત્રો, એક વર્ષમાં માત્ર 3 વ્યક્તિઓને જ આ એવોર્ડ આપી શકાય છે. 3 વ્યક્તિઓથી વધુ વ્યક્તિઓને આ એવોર્ડ આપી શકાતો નથી. આ પણ પૂછાઈ ગયેલું ક્વેશ્ચન છે. આગળ જઈશું. ભાઈ, કયા એવા વ્યક્તિ છે કે જેમણે રમત ગમતમાં એવોર્ડ એનાયત થયો હોય? તો મિત્રો, કોણ છે? સચિન તેંડુલકર. સચિન તેંડુલકર અપવાદમાં છે. મિત્રો, રમત ગમત ક્ષેત્રે એક પણ વ્યક્તિને આ એવોર્ડ મળ્યો નથી, ભારત રત્ન. પણ સચિન તેંડુલકરને અહીં આપવામાં આવ્યું છે. ક્લિયર છે? આ જ વસ્તુ રાજ્યસભાની અંદર પણ લાગુ પડે છે કે રાજ્યસભાના જે 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા જે નિયુક્ત આપવામાં આવે છે મિત્રો, એમાં પણ સચિન તેંડુલકરની જે નિયુક્તિ થઈ રમત ગમત ક્ષેત્રે એ પણ એક અપવાદ છે. એટલે આ ક્વેશ્ચનો વારંવાર પરીક્ષામાં પૂછાય છે, ખાસ નોટ ડાઉન કરવું. માસ્ટર બ્લાસ્ટર તરીકે કોણ ઓળખાય છે? સચિન તેંડુલકર. ક્લિયર છે? અને સૌથી વધુ રન ટેસ્ટ મેચની અંદર સૌથી વધુ રનનો વિક્રમ સર્જાયો હોય તો કોના હાથે સર્જાયેલો છે? સચિન તેંડુલકરના હાથે. આગળ જઈએ. 2019માં કયા કયા વ્યક્તિઓને આ એવોર્ડ એનાયત કરાયો છે? તો કયા કયા વ્યક્તિઓને કરાયો છે? તો નંબર 1 પ્રણવ મુખર્જી, બીજા છે નાનાજી દેશમુખ અને ત્રીજા છે મિત્રો ભૂપેન હજારિકા. પ્રણવ મુખર્જીની વાત કરી લઈએ મિત્રો, તો પ્રણવ મુખર્જી આપણા 13મા નંબરના રાષ્ટ્રપતિ રહ્યા છે. ક્લિયર? અને આ રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કર્યું એના પહેલા તે કોંગ્રેસ સરકાર તરફથી વિત્ત મંત્રી એટલે કે નાણાં મંત્રાલય સંભાળતા હતા. ક્લિયર? અને મુખ્યત્વે બંગારાના છે. નાનાજી દેશમુખની વાત કરી લઈએ મિત્રો, તો નાનાજી દેશમુખે સમાજસેવા ક્ષેત્રમાં સિંફારો આપ્યો છે. એમને એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 500 ગામડાઓને વિકસિત કરવાનો શ્રેય કોણે જાય છે? નાનાજી દેશમુખને. ઓકે. ભૂપેન હજારિકાની વાત કરી લઈએ તો મિત્રો, ભૂપેન હજારિકા ગીત ગાયક કલાકાર છે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો એમને પણ. તો મિત્રો, આ ભૂપેન હજારિકા જે હિટલર ટુ ગાંધી એ ફિલ્મ આવી હતી એની અંદર વૈષ્ણવજન પ્રિય જે ગીત છે એ પણ ભૂપેન હજારિકાએ ગાયું છે. ડન. તો મિત્રો, આ 10 પ્રશ્નો છે. 10 પ્રશ્નો ખાસમ ખાસ આવડવા જોઈએ. અને હજુ આમાં કોઈ પણ તકલીફ હોય, કંઈ બી પ્રોબ્લેમ્સ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો મને. થેન્ક